राजकोटमां आजथी शुरू थया उद्योगो सवारे 7 थी सांजे 6 वाग्या सुधी उद्योगो चालू रहेशे। उद्योगपतिओने हवे कलेक्टर कचेरीए नहीं जवू पड़े। उद्योगकारो अने वहीवटीतंत्रनी बैठकमां आ निर्णय लेवामां आव्यो। એસોસિએશનની ઓફિસે મંજૂરીની પ્રક્રિયા કરવામાં આવી। કલેક્ટરે 11 નોડલ ઓફિસરની નિમણૂક કરી। રાજકોટમાં આજથી ઉદ્યોગો શરૂ થયા છે। ઉદ્યોગો હવે પાટા પર આવી પહોંચ્યા છે। સંવાદદાતા અંકિત પોપટ જોડાઈ ગયા છે અમારી સાથે। અંકિત, આજથી ઉદ્યોગ ધંધાઓ જ્યારે શરૂ થઈ રહ્યા છે, હવે તેઓને કલેક્ટર કચેરીએ નહીં જવું પડે, કેવી રીતે આજથી શરૂ થયેલા ઉદ્યોગોમાં નિયમોનું પાલન કરીને આગળ કામકાજ કરવામાં આવશે? પ્રિયંકા, ખાસ કરીને વાત કરવામાં આવે તો કોરોના વાયરસના કહેરના કારણે છેલ્લા 52 દિવસથી રાજકોટ શહેરની અંદર જે ઉદ્યોગ ધંધાઓ હતા તે બંધ હતા, પરંતુ જે રીતે અશ્વિની કુમાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારબાદ રાજકોટ કલેક્ટરે પણ આ બાબતને મંજૂરી આપી છે, જેના કારણે આજે વહેલી સવારના 7 વાગ્યાથી રાજકોટ શહેરની અંદર ઘણા ઉદ્યોગો છે તે શરૂ થયા છે, પરંતુ હજુ પણ ઘણા ઉદ્યોગોને મંજૂરી લેવાની બાકી છે તેઓ કલેક્ટર દ્વારા જે 11 જેટલા એસોસિએશનના સ્થળ પરથી તેમને મંજૂરી લેવી પડશે। તો સાતોસાત એક વાત એવી પણ સામે આવી છે કે જે પણ ઉદ્યોગો આજથી પોતાના રોજગાર ધંધાઓ શરૂ કરશે તેમને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું ફરજિયાત છે। કામ પૂર્ણ થયા બાદ જે કામનું સ્થળ છે ત્યાં ડિસઇન્ફેક્ટ કરાવવું પણ ફરજિયાત છે, સાથોસાથ સેનિટાઈઝર રાખવું તો તેમજ તમામ જે મજૂરો છે તેને માસ્ક પણ પહેરાવવા ફરજિયાત છે। જી બિલકુલ અંકિત, આભાર આપનો સમગ્ર જાણકારી માટે। અમદાવાદમાં અપાયેલા સંપૂર્ણ લોકડાઉનની સમય મર્યાદા આવતીકાલે પૂર્ણ થઈ રહી છે। હાલ તો અમદાવાદમાં દૂધ અને દવા વેચવા માટે જ મંજૂરી છે, ત્યારે આવતીકાલથી લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે કરિયાણું, શાકભાજી અને ફળફળાદી મળી રહે તે માટે દુકાન, ફેરિયા અને હોમ ડિલિવરીની સેવાઓ શરતોને આધીન ખોલવાનો નિર્ણય કરાયો છે। સાથે જ અમદાવાદ શહેરમાં 5 જગ્યાએ શાકભાજીના હોલસેલ વેચાણ માટે બજાર શરૂ કરવાનું પણ નક્કી કરાયું છે, જેમાં રિવરફ્રન્ટ ખાતે આવેલ ગુજરી બજાર, કાંકરિયા ખાતે આવેલ ફૂટબોલ ગ્રાઉન્ડ, દૂરદર્શન કેન્દ્ર પાસે આવેલ AES ગ્રાઉન્ડ તેમજ બોડકદેવ અને જેતલપુર APMC માર્કેટ ખાતે શાકભાજીના વેચાણ માટે હોલસેલ બજાર ભરાશે। તો ડુંગળી અને બટાકા માટે વાસણા APMC ખાતે હોલસેલ બજાર ભરાશે। તો સાથે જ APMCના અધિકારીઓની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે હવેથી ખેડૂતો પોતાના ખેતરમાંથી તાજી શાકભાજી પોતાના વાહન મારફતે સવારના 3 થી 7 વાગ્યા સુધીમાં માર્કેટમાં વેચાણ માટે લાવી શકશે અને 7 થી 10 વચ્ચે પોતાની શાકભાજીનું વેચાણ કરવાનું રહેશે। તો અમદાવાદમાં જાહેર કરાયેલા કન્ટેનમેન્ટ ઝોનમાં લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે તે માટે દુકાનો ખોલવા અને ફેરિયાઓને વેચાણ કરવા માટે શરતોને આધીન છૂટ અપાઈ છે। કન્ટેનમેન્ટ ઝોનમાં કરિયાણું, ફળફળાદી અને અનાજ દળવાની ઘંટીઓ સવારના 8 થી બપોરના 1 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે। વેચાણ કરવા માટે વેપારીઓને હેલ્થ કાર્ડ આપવામાં આવશે। કન્ટેનમેન્ટ ઝોનમાંથી અન્ય વિસ્તારમાં ખરીદી માટે નહીં નીકળી શકાય। સાથે જ કન્ટેનમેન્ટ ઝોનમાં હોમ ડિલિવરી, શાકભાજી, હોલસેલ બજાર ખોલવા માટે સૂચના ન મળે ત્યાં સુધી નહીં ખોલી શકાય। સંવાદદાતા દીપિકા ખુમાણ જોડાઈ ગયા છે। દીપિકા, ખૂબ જ મહત્વના જે 2 નિર્ણય કરવામાં આવ્યા છે, કન્ટેનમેન્ટ ઝોનમાં ખરીદીને લઈને નિયમ કરવામાં આવ્યો છે, તો ખેડૂતો માટે પણ જે નિયમ બનાવવામાં આવ્યો છે, 5 જગ્યાઓએ અલગ અલગ શાકભાજીના માર્કેટ ખોલવામાં આવશે, શું જાણકારી મળી રહી છે? પ્રિયંકા, પીરિયડ પૂરો થઈ ગયો છે, જે પ્રકારે અમદાવાદનું સંપૂર્ણ લોકડાઉન કર્યું હતું અને ત્યારબાદ હવે 15મી મે એટલે કે આવતીકાલથી આ બંને જે મહત્વના નિર્ણયો છે તેની ઉપર કામગીરી થશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને APMCના જે અધિકારીઓ છે તેમની ગઈકાલે મીટિંગ મળી અને આ મીટિંગ અંતર્ગત મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। અમદાવાદ શહેરના 10 વોર્ડ છે, આ 10 વોર્ડમાં ખાડિયા, જમાલપુર, શાહપુર, દરિયાપુર, દાણીલીમડા, બહેરામપુરા, અસારવા, ગોમતીપુર, સરસપુર અને મણિનગર આ તમામ ઝોનને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને એપિડેમિક એક્ટ તરીકે આ જે ઝોન છે તેમાં કોઈ પણ પ્રકારની જે કાર્યવાહી કરવામાં આવશે, એટલે કે આમાં લોકોને જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તે વસ્તુઓ માટે ચોક્કસ સમય નક્કી કરવામાં આવ્યો છે, દુકાનો ખોલવામાં આવશે પરંતુ તેનો ચોક્કસ સમય નક્કી કરવામાં આવશે। આ કન્ટેનમેન્ટ ઝોનમાં કરિયાણું, શાકભાજી, ફળફળાદી, અનાજ દળવાની ઘંટી રાખવા માટે, ચાલુ રાખવા માટે પણ
માર્ગદર્શિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવી છે. આ પહેલો નિયમ અને બીજો નિયમ છે, ખાસ કરીને એપીએમસીના અધિકારીઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથેની જે મીટિંગ, તે મીટિંગની અંદર મહત્વના નિર્ણયમાં જે પણ ખેડૂતો પોતાનું શાકભાજી વેચાણ કરવા માંગતા હોય તેમને રાત્રે 3 થી લઈને 7:15 સુધીનો સમય આપ્યો છે. અમદાવાદના 5 વિસ્તાર નક્કી કરવામાં આવ્યા છે અને 5 હોલસેલ બજારની અંદર, ખાસ કરીને જેતલપુર છે, અમદાવાદના વાસણા વિસ્તાર છે, રિવરફ્રન્ટ છે, આવી રીતે 5 જગ્યા નક્કી કરવામાં આવી છે. એસી ગ્રાઉન્ડ પણ નક્કી કરવામાં આવ્યું છે. ત્યાં જેટલા પણ વેપારીઓ છે તેઓ પોતાનું શાકભાજી છે તે શાકભાજી ખરીદીને ચોક્કસ પ્રકારે હોલસેલના જે શાકભાજી ખરીદે છે તે ત્યાંથી તેઓ જેતલપુરથી તેઓ શાકભાજી લેશે અને ત્યારબાદ જે વિક્રેતાઓ હોય કે જે નાની નાની દુકાન હોય અથવા તો લારી ધરાવતા હોય તે લોકોને 5 જગ્યાઓ ઉપરથી શાકભાજી લેવું પડશે. કરિયાણાની દુકાનો જે ખોલવામાં આવશે તેઓની માટે હેલ્થ કાર્ડ રાખવું ફરજિયાત કરવામાં આવ્યું છે, તેને લઈને શું જાણકારી? ચોક્કસ પ્રિયંકા, છેલ્લા 7 દિવસની અંદર તમામનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે અને આશરે કહી શકાય એક આંકડો મળ્યો છે, 4,000 થી પણ વધારે સુપર સ્પ્રેડરનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. તેમાં શાકભાજી વાળા આવી ગયા, ફળ ફળાદી વાળા આવી ગયા, મેડિકલ સ્ટોર્સ વાળા અને ડિલિવરી મેન, આ તમામની સેવાઓ તો ચાલુ કરવામાં આવશે, પરંતુ આ તમામ સેવાઓ અંતર્ગત તમામને હેલ્થ કાર્ડ સ્ક્રીનિંગ આપવામાં આવ્યું છે અને જે પણ અમદાવાદી કોઈ પણ વ્યક્તિ પાસેથી વસ્તુ ખરીદે છે તો પહેલા એમણે ચેક કરી લેવું પડશે કે તેમની પાસે હેલ્થ સ્ક્રીનિંગ કાર્ડ છે કે કેમ. જો હેલ્થ સ્ક્રીનિંગ કાર્ડની તેમાં વેલિડિટી પણ લખવામાં આવી હશે કે ક્યાંથી તે સ્ક્રીનિંગ કાર્ડ કરવામાં આવ્યું છે અને ક્યાં સુધી તે સ્ક્રીનિંગ કાર્ડ તેમની પાસે છે, એટલે કે એક વેલિડિટી પીરિયડ પણ એમાં લખવામાં આવ્યું છે. બિલકુલ દીપિકા, આભાર આપનો સમગ્ર જાણકારી માટે.